યાત્રાધામ ડાકોરમાં આજે અયોધ્યામાં બનતા રામ મંદિરની ખુશીમાં રણછોડરાયના મંદિરે ધજા ચઢાવવામાં આવી। 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ શ્રી રામની પવિત્ર જન્મભૂમિ પર દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણનો આજે પાયો નાખવામાં આવી રહ્યો છે। લંકા વિજય બાદ રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે જે માહોલ અને ઉત્સાહ લોકોમાં હતો તેવો ઉત્સાહ ફરી એકવાર રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। આખા દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ દંડી સ્વામી મઠના વિજયદાસજી મહારાજ રણછોડરાય મંદિરના પૂજારી દીપકભાઈ સેવક વીએચપીના આગેવાન હરેન્દ્ર પંડ્યા તેમજ હરેશ શાહ જેવા કાર્યકરો દ્વારા દંડી સ્વામી મઠથી ધજા તેમજ રામચંદ્રના ફોટા સાથે કૂચ કરી રણછોડરાય મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી। ત્યારબાદ લક્ષ્મીજીના મંદિરમાં પણ આ દિવ્ય ઘડીની અનુભૂતિના ભાગે રૂપે ત્યાં પણ રામના નારા સાથે આ પ્રસંગને દીપાવ્યો હતો। એવામાં સરકારશ્રીના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી હતી અને રણછોડરાયના મંદિરનું પરિસર જય શ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રાકેશ મકવાણા, ZSTV, ખેડા। શુભ દિવસ છે, 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બંધાવા જઈ રહ્યું છે, એ વિશે મહારાજ આપ શું કહેશો? જય જય શ્રી રામ। ઘણા વર્ષોની તપસ્યા પછી આપ સૌ જાણો છો કે ભગવાને ત્રેતા યુગમાં 14 વર્ષનો વનવાસ ભગવાનને મળ્યો હતો, પણ એ જ ભગવાન રામચંદ્ર ભગવાન આખા વિશ્વના કરતા હરતા ધરતા છે। એમના જન્મભૂમિ માટે 500 ને એથી પણ વધારે વર્ષોથી આજે જે ઐતિહાસિક ચુકાદો જે થોડા સમય પહેલા આવ્યો હતો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે જે અયોધ્યામાં રામ ભગવાનની શિલાપૂજન મંદિર નિર્માણ માટે થઈ રહ્યું છે તો બહુ જ ગૌરવની વાત છે। ઘણા બધા કારસેવકોએ આ મંદિર માટે ઘણા બધા સનાતન ધર્મના હિન્દુ ધર્મના લોકોએ ખૂબ બલિદાન આપ્યું છે।